હૈદરાબાદમાં થયેલા દુષ્કર્મ પર ડોક્ટર પ્રિયંકા રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપવા બાબતે ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન અને ઓલ ટેમ્પો ટ્રક ટ્રાન્સપોર્ટર વેલફેર એસોસિએશનના સભ્યો મળી શ્રદ્ધાંજલિ આપી હતી. હૈદરાબાદમાં થયેલા ડોક્ટર પ્રિયંકા રેડ્ડી પર દુષ્કર્મ એ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવી ઘટના બીજી કોઈ દીકરીઓ પર ના થાય અને આ ઘટનામાં ઘણા શહેરોમાં દુઃખનો માહોલ છવાયેલો છે, જેથી સુરતના કમેલા દરવાજા ખાતે ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન અને ઓલ ટેમ્પો ટ્રક ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનના સભ્યો મળી શ્રદ્ધાંજલિનો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત ઓલ ટેમ્પો ટ્રાન્સફર એસોસિએશનના પ્રમુખ સમીરભાઈ કુરેશી તથા ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશનના પ્રમુખ અયુબભાઈ શેખ. શમીમ કુરેશી, ઓલ ટેમ્પો ટ્રક ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન પ્રેસિડેન્ટ છું, સુરત જિલ્લા. આજ કા પ્રોગ્રામ મેં રખા હૈ પ્રિયંકા રેડ્ડી કા શ્રદ્ધાંજલિ કા, ઓર યે પ્રોગ્રામ મેં હમ લોગો 400 આદમી એકઠા હુએ હૈ. પૂરે દેશ મેં યે વિવાદ હો રહા હૈ, પૂરે દેશ મેં જો વિવાદ હો રહા હૈ, બસ હમારે સરકાર સે એક અપીલ હૈ કે એસા કાનૂન કોઈ લાગુ કરે કે પૂરે હિન્દુસ્તાન મેં કોઈ ભી બેટી હો ઉસી કે સાથ કેસા નહીં હોના ચાહીએ. મારા નામ અયુબ શેખ અબ્દુલ, ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન સુરત શહેર. આજ મેં ટેન્ડર સ્માર કા પ્રોગ્રામ રખા હૈ જો પ્રિયંકા કે સાથ ઇસ ઘટના ઘડી હૈદરાબાદ કે જા હાઈવે પે ઇસ તરહ કા કઈ પ્રોગ્રામ રખા ગયા હૈ ઓર કાફી મેં કાફી સંખ્યા મેં લોગ હાજર હૈ ઓર ઇસ તરહ કે અપના જો દેશ મેં ઓર જા ભી યે પ્રોગ્રામ ચાલુ છે, આજ ભી ચાલુ હૈ ઓર 5-6 દિન સે જો ઘટના બની ઇસકે બારે મેં વિરોધ કર રહે. મેં તો એક અપીલ આપકો કરતા હું મીડિયા કે માધ્યમ સે, સરકારને તો જો સૌદી અરબ કા કાયદા હૈ વો લાગને ચાહીએ ઓર ઇસ કબીનો કો સજા જાને ચાહીએ. પબ્લિક કો તો એ કહેના ચાહતા હું મેં કે ઇસ તરહ કા તુમ ટેન્ડલ્સ માર કરતે રહો ઓર સરકાર કે જા તક સરકાર કો યે મેસેજ પહોંચાતે જાઓ ઇસ તરહ કા કે ઘટના ના બને ઓર સરકાર કો યે અપીલ હૈ કે ઇસ પે થોડા એક્શન જલ્દી સે જલ્દ દે કે ઉસકો અમલ કિયા જાય ઓર કમીનો કો દરિંદો કો જો ફાંસી કી સજા હૈ વો દિયા જાય. સાબિર સૈયદ સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.